யந்தானம் நமோ லோயேஸ்வ சிதானம் நமோ லோயேஸ்வ ஆயிரியானம் நமோ லோயேஸ்வ உஜாயானம் நமோ லோயேஸ்வ திரிதாவர்த்தி சாவனம் ஓம்காரம் எங்கு சயோக்த நித்யம் ஜாயந்தி யோகினம் காமதம் ஔஷதம் செய் ஓம்காராய நமோ நம மங்கிணம் பகவானையோ மகிழம் கோக்குமோ மங்களன் குன்கொண்டாரி உஜேந்திரம் சுமங்கலம் நமா சுமரிசாராய் સાતમો પાવલ છે, છ પાવલ પૂરા થઈ ગયા. આચાર્ય કુમકુંડાચાર્ય મહારાજ સાધુપણું નગ્નપણું હોય અને અંતરમાં ભાન ન હોય, આત્માનું દર્શન એ પ્રથમ સમ્યક દર્શન ધર્મ છે. એવા સમ્યક દર્શનને પામ્યા વિના, એટલે કે આત્માનો સ્વભાવ શુદ્ધ જ્ઞાન ને આનંદ છે, એવું જેને અંતર શ્રદ્ધાના અનુભવમાં આવ્યું નથી, અને એવા આત્માના આત્મજ્ઞાન વિના સાધુ નગ્ન થઈ જાય, એ બધા ભેખને લજાવે ને કુક્રિયા કરે એની વાત ચાલશે. સમજાવું કાંઈ અધિકાર તો બધો ખવડાવ્યું છે ને, આ તો છેલ્લો લિંગ ને શિવની વાત છે. સાધુ પણ નગ્ન દશા હોય છે, ઓહો આનંદની દશા, એ જે અતિન્દ્રિય આનંદના અનુભવમાં એને પૂરણ પ્રાપ્તિની અભિલાષ, પૂરણ આનંદની મુક્તિ દશા, એવા જીવોનું નગ્ન ભેખ શોભે છે. આવું જેને અંતર ભાન નથી અને એકદમ બહારની ક્રિયાકાંડમાં જોડાય, સ્ત્રી કુટુંબ છોડી દીધા, પણ ભાવ તો શુદ્ધ થયો, શુદ્ધ ભાવ જે આત્મા મહાસચિદાનંદ પ્રભુ શુદ્ધ સ્વભાવનો ભંડાર, એવું શુદ્ધતાનો અંદર ભાન થયા વિના સાધુમાં લિંગ ધારણ કરે એને અહીંયા નિષેધ કરી છે. એ કરતા તો ગ્રસ્તાસનમાં પણ રહીને આત્મજ્ઞાનને આત્મદર્શનને અનુભવ કરે તો પણ એ ધર્મને પંથે રસ્તે આત્માના ભાન વિના સાધુ થાય એની વાત વર્ણવે છે. ભાવો સત ભાવો શેવઈ અગમ્યો લિંગી રૂવેણ સો ભાવ મોરી મતી હિંડઈ સંસાર કાંતા. આત્મી ગાતા જે પાપ કરી ઉપદ કઈ કાચા ગયા હે, આત્મભાવ આત્માનો આનંદ જ્ઞાન સ્વભાવ, એને મિથ્યાત અને અજ્ઞાન દ્વારા જેનો ઘાત છે, જાકા એસા ભયા સંતા લિંગિકા રૂપ કરી નગ્ન રૂપ ધારણ કરે અંદરનું તો ભાન, એટલે અભ્રમ પણ છે. સમજાય ખબર છે કે નહીં? નહી તે દીકરો ની સાચે ની સાર અહી હે કોણ મરી ગયા મને ખબર છે ત્યાં મેળા થાય સાચી માં હું ક્યાં હતો ભાવ મળ્યો નહી આવ્યા હતા નગર સાધુ તરણ ભાન ન મળે આત્માનું બહારના દંફા રજુભાઈ ત્યાં વિનંતી કરવા ગયેલા પાડી તાને
મને ખબર કે આ સાધુ છે. ભાઈ જોઈએ કીધું તમ સાધુ કેવા સાધુ સંપ્રદાયમાં હતા ને ત્યાં સાક્ષીમાં. સાચી વાત છો, કેટલા વર્ષ ત્યાં? એક સારી વર્ષની વાત છે. ત્યાં તો કઈ ઠેકાણું મળશે. હા, વસ્તુની અંતર આત્મા આનંદ મૂર્તિ પ્રભુ છે, એનું અંતરમાં દ્રષ્ટિ ભાન અને આત્માનો આનંદનો સ્વાદ જ્યાં આવ્યો નથી એવા જીવો ભેદ ધારણ કરે તો એને અધર્મ સેવાના પણ પરિણામ થઈ જાય એમ કે છે. સમજાણું કઈ? સ્વરૂપ ભગવાન આત્મા જેના અતિન્દ્રિય આનંદના સ્વાદ આવ્યો, ઇન્દ્રના ઇન્દ્રાસનો થયા ઇન્દ્રાના કલેવર જેવા લાગે ગંધ, એવી ચીજ છે. ઇન્દ્રના ઇન્દ્રાસનો અને ઇન્દ્રાણીઓના વિષય જેને આત્માનું પાલન થાય છે સમ્યક અનુભવ, એને એ બધા ફળેલા કૂતર્યા હોય એવું લાગે એને. હા હા હા, સમજાય છે? કઈ ભગવાન આત્મા સત શાશ્વત ચિદને જ્ઞાનને આનંદ છે, સચ્ચિદાનંદ. એનું જેને અંતરમાં ભાન નથી એ બીજે બોલ્યા વિના રહેતા એમ કે પાપમય નિર્ણય રૂપ કરી અભ્રમ કહેવે. તો પાપ કરી મોહિત બુદ્ધિ ધર્મ બુદ્ધિ તો થઈ નથી, બહુ આખી વાત છે. સૈતનનું સંયક દર્શન જેવું એનું સ્વરૂપ છે એવું અંતરમાં ભાન થઈને પ્રતીક થયું, એ તો વસ્તુનો ખ્યાલ તો આવ્યો નથી. એટલે ક્યાંક બીજે ચૂકી જાય અને વેગે લઈને ભેસરી લીધા હોય સાધુ પણ આદિના કે છે એવા પાપ કરી મોહિત બુદ્ધિ જાતી એસા લિંગી સંસારૂપી કાંતાર એટલે વન સંસાર મનમાં ઘૂમે છે એની ઘૂમશે. ચોરાશીનો અવતાર અનાદિના એક એક 84 લાખ યોનિ છે ને અવતાર, એક એકમાં અનંતવાર જન્મો છે, એ કઈ નવી ચીજ નથી. એવા આત્માના ભાન વિના સાધુ થાય તો પણ 84 લાખના વનમાં કામતારમાં ભટકશે એમ કે. સમજાણું કઈ? સંસારૂપી કામતાર જો વન તા વિશે ભ્રમે, વેખ કઈ તારણ થતો પેલા એ ચાલતું આ સંપ્રદાયમાં ચાલતું. ભેદ છે ને, આ ભેદ તો છે, બાનું તો છે ને ભગવાનનું. બાના દેખી નમણા નહીં કરણી શું કામ, સરોવર મેં કાંટા ભયા છાયા મેં વિશરામ. એ કરી છે સંપ્રદાયને ચાલતી બધા 40-50 વર્ષ પહેલાની વાત. સરોવરના બાવળ બાવળ સમજતા બબૂલ, બબૂલ મેં કાંટા હોતા હે પણ છાયા તો દે ને. સંપ્રદાયમાં બહુ ચાલતો વેશ, વેશ પહેર્યો છે ને, સાધુ થયા છે ને, માનું છે ને. છોકરાઓ સાંભળવામાં ધ્યાન રાખવા એ વાતો ન કરીએ.
મોહન રહે તો સાંભળવું. હાદી ભાષા છે આમાં કઈ. હા બાના દેખી નમણા નહીં કરણી શું કામ. બાનું દેખીને આપણે જય નારાયણ કરવા, એની શું કરણી છે ને શું જ્ઞાન છે ને સદાય એનું ન ફરખું. કયા કેમ કે તરુવર ને કાંટા ભયા, બાવળ ને કાંટા હોય પણ આપણે સાયાનું કામ છે ને. એમ એક જણા એ કહ્યું કે તુલસીદાસ થઈ ગયા ને, તુલસીદાસ તુલસીદાસ એની અમે જોવા માટે રામાયણ ના કરતા તુલસી. બાના દેખી નમણા નહીં કરણી શું કામ. તે કહ્યું કે બાના હે બહુ ભાતકા, ઉસમે એક નરમ, સભી છાયા બેસીએ પણ ના બેસીએ મીણા હરમ. એ મીણા હરમ નામનું ઝાડ થાય છે, મીણા હરમ એવું ઝાડ ઝાડ હોતા હે. નહીં સુનાય હોય નહીં સુનાય. અહીં તો બહુ પુસ્તક ને શાસ્ત્ર ને હજારો શાસ્ત્રો જોયા હોય. નજારો છે આ શાસ્ત્ર કે છે. તુલસીદાસે કહીને એમ કીધું બાના હે બહુ ભાતકા, ઉસમે એક મરમ, સભી છાયા બેસીએ પણ ન બેસીએ મીણા હરમ. મીણા પર પક્ષી મરે વાંસું વર્તે કેર, તુલસી કહે બાના દિયા બાને બાને. ખેંચાતા હે હમણાં તો બહુ છોટી ઉંમર માં એવું તો વાત ચાલતું છું. હા તો વળી અત્યારે આ ભેગું મળ્યું છું જાણું. બાના બધી જાતના પણ આવા બાના ધર્મના નામા લઈને ગોટા વાળે એ બાના તો મીણા હરમ જેવા છે કે સાર એને કઈ બેવા દેવો. મારી નાખશે મીણા પર પક્ષી મરે વાતું વર્ષે કેર, ઉપર ફરે તો મારી નાખે જે છે તો મરી લે એ જાડું હરમાં. હા મરી જાય તમને. તુલસી કહે બાના લિયા બાને બાને ફેર, આ બાના સંસ્થાના જુદી વાત ના ધર્મને નામે આ ભેદ ધારણ કરી અને ગોટા વાળે આત્માનું ભાન ન મળે મરી જઈ ચોરાશીના અવતારમાં જઈ વનમાં એમ કીધું ને બાનું નહીં તારે તને. હા બાવા પહેલે તો લિંગ ધારણ કિયા, વેગ લઈ લીધો નગ્નપણું, પીછે એસા પાપ પરિણામ ભયા, વ્યભિચાર સેવને લગ્યા, વિષય સેવના લીધા, તાકી પાપ બુદ્ધિ કા કા કહેના. એની પાપ બુદ્ધિમાં શું કહેવું, તાકા સંસારને ભ્રમણ કયો ન હોય ન વધારાનો છે. એને સંસારમાં ભ્રમણ કયો ન હોય એ હોય જ એમ. એ બ્રહ્મ ન કયો ન હોય એમ કે બ્રહ્મ કયો ન હોય. જેને અમૃતનો ઝેર રૂપી પ્રણમે રોગ હોય ને જેને અમૃત આપે ને ઝેર રૂપે પ્રણમે, તાકા રોગ જાને કી કહા આશા. અમૃત આપે અમૃત અને ઝેર થઈને એને રૂમ જોવાની આશા છે. એમ સાધુનું ભેદ એમાં આવા નિચ્છાદ ભાવ વિજ્ઞાન ભાવ ધર્મને બાને જગતને ઠગવા. લોકો તો બિચારા સાધારણ માણસ હોય આપણા તો આપણા કરતા હારા છે ને. એમ કરીને જય નારાયણ કરે છે. એ છે જેને અમૃત દીધા ઝેર પ્રણમે એને રોગ જવાની ક્યાં આશા. ગમે તે આપો એને રોજ અમૃત જ્યાં પડે ત્યાં ઝેર થાય. એમ જેને આ ભેટ મેળો આવો નગનનો દિગંબર લિંગ આહા, એમાં જેને વિખ્યાત ને અજ્ઞાનના સેવન અને અબ્રહ્મના સેવન સ્ત્રી આદિના આહા
એના હવે વૃક્ષ વનમાં જવું કેમ ટળે એમ કે ચોરાશી વનમાં ભટકશે. કહેશે ભયા એસે કા સંસાર કઠના કઠિન હૈ, જેવા જીવનો સંસાર નાશ થવો કઠણ છે. એટલે સંસાર ના થાય ચોરાશી ના અવતારમાં ભવજળમાં ડૂબતો ડૂબતો ચાલ્યો જાય શિકાર. અરે લોકોને ભવજળ ચોરાશી ના અવતાર શું છે એ ખબર નહીં. ચોરાશીના ભવજળમાં ડૂબતો રખડતો રજળતો ક્લિશિત થતો રખડે છે એને કહે છે કે આવા નગ્ન દિગંબર જેવા પેખનો જોગ મેળ્યો. અને એને પણ જયારે આવું પગલું ન થયું તો હવે એને બહુ સંસાર નાશ થવાનો બીજો કોઈ ઉપાય ભાગે ફેરી કહે. યદિ કહીએ લિંગ રૂપ કરી, લિંગ તો બાય ભેદ સાધુ નું ધારણ કર્યો પણ દર્શન જ્ઞાન ચારિત્ર કો તો ઉપદાન ન કિયા, તન્યક દર્શન તો ધારણ ન કર્યું એમ કે છે. જો ઉપદાન સમજાયો છે, ઉપદાન ધારણ એમ અર્થ કર્યો. જૈન ભેગ ધારણ કર્યો નગ્ન દિગંબર મુનિ, પણ સમ્યક દર્શન તો ધારણ ન કર્યું. એ પ્રથમ ધર્મનું મૂળ જેવું છે. શરીર વાણીથી તો જુદો ભગવાન, આ તો માટી છે. કર્મ પણ અંદર ઝીણી માટી છે ધૂળ ભાઈ, પણ પુનઃ પાપ શુભ શું ભાવ એ વિકાર છે. એનાથી ભિન્ન ભગવાન, એના જેને અંતરદર્શન શ્રદ્ધા જ્ઞાન કર્યા નહીં, એને સમ્યક દર્શન થયું નહીં અને લિંગ એકનું ધારણ કર્યું એમ કે સમજાવું થાય. દર્શન માન ચૈતુવાય સમ્યક દર્શન, એ મહા અમૂલ્ય રતન ચીજ, જે રતનથી તેને ફળે મુક્તિ, એવું સમ્યક દર્શન ભગવાન આત્માનું તો ધારણ કર્યું નહીં કે સમજાણું કાય. ભગવાન ચૈતન સ્વરૂપ ચૈતન રત્નાકર દરિયો છે, જેમાં અનંત આનંદ શાંતિ આદિ અનંત રત્નો જેમાં ભર્યા છે, એવું કલ્પવૃક્ષ ભગવાન આત્મા, એનું જેને અંતર અનુભવ કરીને સંયમ દર્શન તો ધારણ નથી. એના ભેદ ધારણ કર્યા બરાબર સમજાણું કાય. શીલા ને ટબકાર મોટા કરે છે ને બહારમાં, મોટા જેની ભગત હોય આમ કેમ તાણે મોટા આમ કરે ને આમ કરે, ભેદ ધારણ કરે પણ વસ્તુની તો ખબર ન હોય. તો કે છે કે એને લિંગ ધાર્યું એમાં શું થયું, જે ધારવાનું હતો તો ધાર્યો નહીં. જ્ઞાન દર્શન જ્ઞાન એટલે આત્મા કોઈ પાપના ભાવ જ્ઞાનો એનું જ્ઞાન હો. જ્ઞાન એટલે એકલું આ જાણવું બાણવું એની વાત નથી. ભગવાન આત્મા સ્વસંવેદન જ્ઞાનમાં એને આત્મા ગણાય ને આત્મા વેદાય. એ અનાદિનો
શુભ અને અશુભ પુનિપાતના વિકલ્પો માથા ભૂંડા એનું એને વેદન અનાદિથી અજ્ઞાનીને છે. એ કહે છે કે જેને જ્ઞાનનું વેદન પ્રગટ કર્યું નથી, વેગ ધારણ કરી લીધા. અંતર જ્ઞાન એટલે આ જાણવું બોલવું એ નહીં, અંતર શુદ્ધ ચૈતન્ય ભગવાન અનાદિ અનંત અવિનાશી સત એના સન્મુખનું વેદન થઈને જ્ઞાન થવું, આત્માનું જ્ઞાન, આત્મજ્ઞાન, આત્મદર્શન, આત્મભાન એને તો પ્રગટ કર્યું નહીં અને ભેદ ધારણ કર્યા. કાંઈ વળ્યું નહીં એમાંથી, સમજાણું કાંઈ. સમ્યક ચારિત્ર ત્રીજો બોલ, આત્માના સ્વરૂપનું આ ભાન સહિત અંતર ચરવું, ચરવું એટલે આનંદમાં રમવું. ભગવાન આત્મા તો અતિન્દ્રિય આનંદનો ધામ છે, પ્રભુ પોતે અતિન્દ્રિય આનંદનું સ્થાન છે. એના ભાન સહિત એમાં રમવું નહીં, એમાં કરે નહીં, એના આનંદની ઉગ્ર દશાને પ્રગટ કરે નહીં, એને ધારે નહીં અને લિંગ ધારે, ભેદ ધારણ કરે તો એને આત્મ ધ્યાન ને ધર્મ ધ્યાન હોઈ શકે એમ કે છે. જો એ પછી જાય કુને ચારિત્રકો તો ઉદાહરણ રૂપ નથી, એ ધારણ નથી. આ સમજાણું કાંઈ, આ તો આચાર આવે છ ભાવન વર્ણવ્યા પછી આ છેલ્લું વર્ણવે છે ને, આ એક 22 શ્લોક નો છે ભાવન, 22 શ્લોક. પણ એને હેતુ એ બતાવવો છે કેલા સાધુ થઈને બેઠો બાયડી છોકરા કુટુંબ છોડીને ભેખ લઈને, પણ જે કરવું તું એ કર્યું નહીં, નહીં કરવું એ કરીને બેઠો. કરવાનું તો પ્રભુ આત્મા અંદર છે, એનું દર્શન એનું જ્ઞાન એમાં હેમંતા એ કરવાનું છે. બાકી આ બાય ક્રિયા કાન ને ભેગ ભેગ થઈ તો પર વસ્તુ છે, આ તો જળ માટી ધૂળ છે. ઉત્તરીમાં ક્રિયાતા ભૈયાને નામ લખે આકર, એથી કઈ ક્રિયાતા મીઠા થઈ જાય એમ સાધુ નામ ઉપર ધરાવે ને અંદર મીઠ્યા પુણ્યને પાપની મીઠાશ, રાગ દ્વેષની મીઠાશ, વિષય વાસનાની મીઠાશના ઝેર વર્તે છે. અને ભેદ ધારણ કર્યા હા શું એમાં વિનતા એમ કે સમજાણું કાંઈ. ધારણ કે અર્થ ધ્યાન ગુજારે કેમ કે અંતર સ્વરૂપ છે શુદ્ધ જ્ઞાન આનંદ, એના ભાન તો પ્રત્યા નથી એટલે એનું ધ્યાન તો છે નહીં. એટલે હવે ધ્યાનમાં કંઈક હોય તો ખરું ને એને, બીજા બાયડી છોકરા સૂર્યા હોય એની ચિંતાનું ધ્યાન ને વિકલ્પ આવે કેમ છે એને. મારો હું નીકળી ગયો, કોઈ એને કોઈ રડાર ન મળે ખાનાર, કેમ થતું છે શું થતું છે, એ ખરડો બરડો કહી દે ઠીક થાય તો એમ કા હોળી જઈને બીજી પછી આપો કે સૂર્યું શું ક્યાં છે. નહી અર્થ ધ્યાન તો જાવે તો એસા લિંગી અનંત સંસારી હોય, અનંત સંસાર 84 ના અવતાર નો આરો નથી અંત નથી એવા અવતારમાં રખડશે, ભેખ કઈ આડો નહીં આવે ત્યાં એમ કે સમજાણું કાંઈ. અંતર ભાવની શુદ્ધતા વિના એ સિદ્ધ કર્મ છે. શુદ્ધ ભાવ આત્માનો, કોઈ પાપના ભાવ તો ઠીક મંદિર આદિ બે છે, પણ શુદ્ધ ભાવ
પુણ્યના ભાવે અશુદ્ધ છે. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એ પણ અશુદ્ધ પુણ્ય છે. હિંસા, જૂઠું, ચોરી, રણવું, ભોગવું એ પાપના મલિન અશુદ્ધ પરિણામ છે. એના વિનાના આત્માના શુદ્ધ પરિણામ પ્રગટ કર્યા વિના, શુદ્ધ ભાવને ધારણ કર્યા વિના એમ કેમ શું દર્શન વિના ચારિત્રિક શુદ્ધ ભાવ છે અંદરનો, એને ધારણ કર્યા ને આ ધારણ કર્યા નહી તારે તમે અનંત સંસારી થઈ શકે છે. જો સમજાણું કહે બધામાં આવે જ કઈ છે. સંસારીના ટુકડા નવ નવ ગજકા દંત, ભજન કરે તો હોદરે નહીતર કાઢે અંત. મને નહીં, તમે તો બધું ઘણું સાંભળ્યું ને ઘણા મત નોકરા નોકરી કેટલાય પુસ્તક વાંચતા, આ કબીરના બધા ઘણા પુસ્તકો વાંચેલા, ઘરની દુકાન હતી ત્યાં ઘણો વાંચેલો અધ્યાત્મ કરમધર્મ મોટા છે પુસ્તકો, એમાં આ એક નથી. સંસારીના ટુકડા ગજ, નવ નવ ગજકા દંત, નવ નવ ગજ સમજતા ગજ એ ભજન કરે તો ઓધરે નહીતર કાઢે અંત. કોકના એવા માલ મલીદા ઉડાવે ને ધર્મના ભાન મળે એમ કે છે. જાણો મજા તો વિચારે કહો મારા હરી હરી ચીજ આપણે તમને ધર્મનું જે એને આત્મદર્શન, આત્મજ્ઞાન, આત્માની શાંતિ એને તો ધારી નથી, પ્રગટ કરી નથી. અને બાય આવ્યા ભેસમાં આવા કોકના માલ મરીલા ઉડાવે છો, એને દાંત કાઢશે આંતરડા તોડી નાખે તારા, એને ચાર ગતિમાં રખડવું પડશે. સમજાવું કાંઈ લિંગ ધારણ કરી દર્શનના ચારિત્ર કા સેવન કરના થા બાવા. અરે અંતરમાં સ્વરૂપ ભગવાન આત્મા, એના સમીપની શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર એ પ્રગટ કરવાનું હતું. સમજાવવાનું કારણ તરત જ કે અહીંયા વાત પૂર્ણ થઈ જાય. લિંગ ધારણ કરે, જળ ધારણ કરે એમ કે છે, પણ શુદ્ધ ભાવનું તો જેને ભાન નથી. શુદ્ધ કોને કેવું ખબર ન હોય, સમજાણું. એવા શુદ્ધ ભાવના ધારણ વિના સેવન કરના થા એ તો નથી. આ પરિગ્રહ કુટુંબાદીશ વિષયના પરિગ્રહ છોડ્યો, તાકે ફેર ચિંતા કરી આ ધ્યાન ધ્યાન લગા, પછી ચિંતો લાગે એને. કાં તો એના ભક્તો હોય એનું શું થશે, એને પૈસા ચંદા ભેગા કરાવી દેવા, પૈસાના શું કહેવાય ખરડા, પછી હોળીની થઈ તારી છે. ઘરમાં બાયડ્યું છોકરા તો કરતો ના કરી તો બધા આ ધ્યાન સમજાવવાનું કાંઈ બે છે. આ તો કે અહીં ધ્યાન પ્રીત્યું નથી, સ્વરૂપની અંદરમાં શાંતિનો સાગર ભગવાન એના ધ્યાનમાં તો આવ્યો નથી, એની શુદ્ધિ તો પ્રગટ કરી નથી. ધર્મ તો પહેલો એ છે, પછી ભેદ ધારણ કરવાની વાત રહી. ગ્રસ્તાશ્રમમાં પણ ધર્મ તો પેલો આ છે, સંસારથી ઉગરવાનો રસ્તો ભગવાન આત્મા, ચૈતન્યનો દરિયો, આનંદાદી સ્વભાવનો સાગર. અરે કેમ ભે આવો મોટી હું, એક બીડીમાં વિચારી જાય, તમાકુમાં વિચારી જાય, દરેકમાં ગરીકમાં કામ પર. હા, કે છે કે એ વાતના અંતર સ્વભાવની સન્મુખ દ્રષ્ટિ અનુભવની કરી નથી, જે કરવાનું હતું એ કર્યું નહીં.
વેગ ધારણ કરીને મોટી દીક્ષાઓને હાથીને ઉદય દીક્ષાઓ હાથીને ઉદય દીક્ષા હું હોળી છે પણ એમાં હાથી ઉદ્યો હોય કે હેઠે ઉદય ગધડા નો વસ્તુની તો ખબર નથી કે બીજી જેની દીક્ષામાં 2 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા એની વખા નથી શોપોને કેવી નું ભાન નથી તારા ભૂગડા ફેરવે શું છે હા 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 અમે આનું કારણ કુણકુંડા આચાર વિતરાગી સંત છે એકાદ ભાવ કરીને મુક્તિ પામવાની તૈયારી છે એ લખે છે સમજાનું અત્યારે સ્વર્ગમાં છે હા શાસ્ત્ર કરતા 2000 વર્ષ પહેલા ત્યાંથી નીકળી મનુષ્ય થઈ મોક્ષ જવાનો છે કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને પરમાનંદની દશા સાદી અનંત અનંત આનંદ પ્રગટવાનો થી અનંત કાળ રહેશે એવી મુક્ત દિશા એ આ વાત કરે છે જો ભાઈ આ શું તું કરે છો તારે શું કરવાનું હતું શું કરવાનું હતું ને શું તે કહ્યું આ મુનિ ના ભેખ ને ઉપર કરુણા થી વાત કરે છો તિરસ્કાર ની વાત નથી ભાઈ તારે શું કરવું તું તે શું કહ્યું આ જન્મ જરા મરણ ટાળવા માટે તો આત્માના શરણમાં જવાનું હતું એની શ્રદ્ધા જ્ઞાન ને રમણતા તો એ કરવી હતી એ કરવાનું કર્યું નહીં આ લઈને બેઠો પછી આ જ્ઞાન થાય સિંતોના ફિર્યા કરે કોકને કાગળ લખવા કોકને આ કરવું કોકને આ કરવું હે સેંકડો કાગળ આવે સાધુ પર મોટી ટપાલ આને ખડકો થયા હવે એને આમ લખાણ મારો નવરો જ નથી વેપારી નવરો બિચારો ભાઈ મેં કાગળ આવે એ વાંચવા અને એના પાછા જવાબ દેવા આ તો હોળી બીજી કરી પછી સળગાવી દુકાન આ ધ્યાન રુદ્રધ્યાન ની દુકાન ચલાવી આત્માનું ધ્યાન કરવાનું હતું એ તો રહી ગયું પડી ગયું હા હા ઠીક કે છે ને અમારા ઉપર ઘણા કાગળ આવે ઘણામાં ભાઈ અમારા અહીં વખત ક્યાં જ વાંચો પૈસા મોકલો ભાઈ પૈસા મોકલો એક એક કિલા કરે કેટલાય કાગળો પણ કેટલા કાગળ અહીં પણ અહીં કાગળો ખબર છે ને ઘણા એને એને પોતાને ખબર છે ઘણા લખ્યા છે લખ્યું ખાલી કાગળ એમાં મેં ઘણા લખ્યા કાગળ પોગ્યા છે કે નહીં એમ જવાબ પણ કોણ આપે છે નવરાત્રી બોલો નહી તમે રાજકોટ એમ હતી ગોંડલ નું તમે 150 મોકલ્યા હતા અમે 150 મોકલ્યા સીધી હવે એવો વળગાળ થયો છે બીજે દિન ત્રીજે દિન કે શું કરે બીજું પણ હવે છેલ્લી સ્થિતિ છે આ કવર પૈસા માગીને લખું છું એમ કરીને લખ્યું ભાઈ પણ અમે અહીં કોને અમે કહીએ ગયેલા અને દેખ લે અમારું કામ થઈ અમે તો સત્વની વાત છે એ મારે કહી માપું અમારું આ કામ છે એમ ગયા તમારા દોષી ગયા તમારો તમ દોષી તમારો છે હે ગયા એ મને પૂછતો હતો કાલ કે હું ડાક્ટર પણ ભણું છું મારે છોડવાનો વિચાર થાય છે આપ શું સલાહ આપો કાલ દી છે બિંદુ બરાબર હું આમ હું સલાહ છે મારું કામ છે અમે તો આ તત્વની વાત કરીએ સમજો નજર નો એ વાત છે અહીં તો બીજું તમારે સલાહ થી મળી નબળા થવાનું મળી કઈક છે કાલ જંગલ જતા રસ્તામાં બોલી હો પણ એને થઈ ગયું છે એમ કે હવે આ ભણીએ છે ને કઈ માર નથી એમ થઈ ગયું આ તો રહી જાય છે આજનો એમ થઈ ગયું છે જવાન છે નાની બોલો
રાજા તો આવી રસ્તામાં રામ પૂછ્યું, બાપુ હું તો ક્યાંય કોઈને કહું સલાહ બલામ આવી છે, રામજીભાઈ સલાહ હોય તમને, હું તો સલાહ ધર્મ ની આપવા સમજો સદો કામ કરો બાપુ એ સલાહ થાય, પણ એ તમને સલાહ થી મેં જ નતો કહ્યું, નહીં તો હું તો કહું મેં તો તારો દાદો છે ને ત્યાં છે ને મને તો આત્મા વસ્તુ શું ભ્રમ શું છે એ સમજવાનો આ પ્રસંગ આવે છે આવે, બાકી અમે ક્યાંય એ મારું કામ આવો જાઓ રો મરો અમે કોઈને કઈ કહેતા. હા બસ થઈ જાય ગાવાના વાતો કરે, આ બધા ભણતર બનતર તો રખડવાના થયા થઈ ગયું છે રખડવા નથી, હા એ તમારો કે છે ને દિલીપ, દિલીપ એના બાપે એમ કીધું હાલ ભરવા, એ તો પૈસા વાળો માણસ છે ઘણા લાખો બધા ગયો કાલ ગયો મૂકવી દિલીપ એને રાજવટલ નો ધંધો ઘાલ મરવા હવે ભણ્યા આવે એના બાપ ઈ ભણતર અનંતવાર ભણ્યા એ રહ્યું છે કઈ એ ભણતર પ્રતિભાઈ એવો છો કાલ બપોરી ગયો પણ બધા ઉદાસ થઈ ગયો અહીંથી જવું એને ત્યાં સજીભાઈ એને જે ગયું નથી છેલ્લા મંગળ થયું ખુશ થઈ ગયું બહુ એને કોઈ અંદર થી બહુ રસ છે હો, હા નહીતર પછી 12 વર્ષની ઉંમર નહીં તો ગરસ માણસ છે અને તથા એને રસ કોણ્ય નહીં ભણતર 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 એ કહેવાય અનંતવાર ભણ્યા છે કઈ યાદ એ ભણતર ભણવા છે એવો ધરાકા બંધ હોય ના બાપ ને ના દાદા ને બધા હોવા ગયા છે દાદા ને પ્લેન માં જવાનું કલકત્તા પ્લેન માં મૂકવાનું ત્યાં ગયા આગળ થઈ ગયા, હા એ વાત તો એવી છે, હા હોળી ભણતર ની એકલી જેમાં ભણવામાં આ બધો જ્ઞાન રામજીભાઈ ભણ્યા ઘણું બધું પાપ બધા તો સુમનભાઈ ને કહી છે કૂતરે મરવા જાત કેમ દીધી હા બાપુ જે ભણતરે ભવ મટે એનું નામ ભણતર એક થઈ કહ્યું જ્યાં વિદ્યા મુક્ત વિશાળમાં લખે છે રાશિકભાઈ હતા ને ચંદુભાઈ શિવાના ગોંડલના વિદ્યાર્થી આખા રાજના બહુ માનસ રાજમાં બહુ માનસ લઈ ગયા નિશાળમાં છોડ્યું છોકરા ઘણા હજારો જો ગયા તમારા લખાણમાં નિશાળમાં યા વિદ્યા વિમુક્ત એનો અર્થ એક સમજો મેં યા વિદ્યા એ વિદ્યા એને કઈ જેનાથી મુક્તિ મળે એને વિદ્યાથી આ તમારે આ વિદ્યાથી તો બંદરના લાકડા પાય બધાય એવો શબ્દ આવે બરાબર મુક્તિ નિશાળ હોય ને વિદ્યા વિમુક્ત એ વિદ્યા તેને કહીએ જેનાથી મુક્તિ શાંતિ આનંદ પ્રાપ્ત થાય તેને વિદ્યા કહે, આ બધી અવિદ્યા કુવિદ્યા છે. આશાગરના રાજકુમારો છોડીને ચાલી ગયા, અરે અમારી ચીજ એને એને ભણ્યા નહીં સમજ્યા નહીં આ બધા મોટા ભણતર ક્યાં એ કે છે કે લા સાધુ થઈને બેઠો નામધારી લિંગધારી અને આ આત્મા એના ભણતર એના જ્ઞાન એના શ્રદ્ધા તો તે કરી નહીં શું કર્યું છે સમજાણું કઈ આ ધ્યાન ધ્યાને તરત અનંત સંસારી કેમ હોય અનંત સંસારી રખડશે ચાર ગતિ માંગે
તારો ભેદ કઈ ના ગરણે નહી મુકાય. ભગવાન આત્મા અંદર આનંદ નો નાથ, પુણ્ય પાપ ના વિકલ્પ ના વૃત્તિઓ થી ભિન્ન પ્રભુ ચાલે છે. એના જેને ભેટા કર્યા નહીં, એના જ્ઞાન કર્યા નહીં, એમાં રમણતા કરી નહીં, રમણે ચારી કરે. રમણ શબ્દ આવે છે ને બોલ નહીં, શ્રીમદ ભૂત નહીં, એટલા આમાં અગિયાર બોલાવે છે. સ્વદ્રમ ની રમણતા ભાઈ હતી, સ્વદ્રવ નું રમણ ત્વરાથી કરો, સ્વદ્રવ નું રમણ ત્વરાથી તજો. 17 વર્ષ કીધું શ્રીમદે, 17 વર્ષ સમજાણું કહે. સ્વદ્રવ નું રક્ષક, સ્વદ્રવ નું રક્ષક ત્વરાથી થાવ. સ્વદ્રવ નો રક્ષક એમ કે સ્વદ્રવ કે ભગવાન આત્મા, શુદ્ધ આનંદ નો રક્ષક થા. પુણ્ય પાપ વિકલ્પ ને પર નો રક્ષા તો કરીને મરી ગયો નથી કહો. સમજાણું કહે. હમીરસન મનસુભાઈ શ્રીમંદ ક્યાં કહ્યું છું પેલા આત્મધર્મ આવી ગયા એ અમદાવાદમાં વેખ્યાન, અમદાવાદમાં પુસ્તક કોઈ મૂકી ગયું મારા હાથમાં એવું વાંચ્યું. હો હો કોનું આ ભાઈ લખાણ ભારે શ્રીમદ નું છે. સ્વદ્રમાં વ્યાપક ત્વરાથી થાવ. ભગવાન આનંદ નો નાશ એમાં જા પસરે. આ દયા દાન વ્રતના પરિણામ વિકલ્પ ગુણ પાપના વિકાર છે. સ્વદ્રમાં સ્વદ્રવ ના ધારક ત્વરાથી થાવ, એવો ત્રીજો બોલ છે. 17 વર્ષે કે શ્રીમદ સ્વદ્રવ ના ધારક આત્મા આનંદ ને શાંતિ સ્વરૂપ છે, એનો ધારણ ધારમાં થા. સંગ્રહ સ્વદ્રવ નો રમણ ત્વરાથી થા. આત્મા આનંદ છે એમાં રમણ કરવાને તૈયાર થાવ, પછી ત્વરાથી થાવ, ઉતાવળથી કર. જેટલો સ્વદ્રવ નો ગ્રાહક, પુનને પાપના ગ્રાહક છોડી દે ભગવાન, એ તો બધા વિકાર વસ્તુ અંદર એનું, એનો ગ્રાહક ત્વરાથી થા. વાત બોલશે પછી કહ્યું છે. પરદ્રવ નો ધારક ત્વરાથી તજો. પરદ્રવ નો ધારક ત્વરાથી તજો. આ ભાઈ સાહેબ મને જ્ઞાની મરે નીકળી લોકો આજ તો હમણાં હમણાં આવતા વાંચ્યો તો ઘણી સભા મોટી ત્યાં પહોંચે ન હતા, તો બધા જજો આવતા અમદાવાદના મોટા મોટા હાઈકોર્ટના જજો અમે બેસતા હતા બધા. આ બીજી જાત છે આ તમારી ભણતરથી, એ તો આપણા ભાઈ મોહનભાઈ રાજકોટ દીકરો બે એક દયાભાઈ પાલન પાવવા બહુ લગ્ની, દયાભાઈ ને બહુ લગ્ન જજ મોટો પણ એ કોઈ જજ નું કામ કર્યા પછી એક પણ આત્મા આત્માના આત્માનો વિચાર મને બધા એવા એ બધા શંભુભાઈ કહ્યું વિષ્ણુ છે મોટો બધી બાબત બુદ્ધિ વાળો ને એક વાર બધા સ્વાદ આ જજ હતા. એક પેટો ભગત છે પેલા એનો ફૂલ થઈ બંધ કરે પણ એને આ થઈ એક કે બે કલાકમાં આ માથું ગાંધા ગાંડા આપી છે સાથે એવું લાગે છે કે તો એ ગાંડા બધા પણ મને મળ્યા હા હા કેમ
ભાઈ બાપા એ બધા જુદી જાત છે, એ બધા રખડવાના રસ્તા છે. હા, જેને ત્યાં તાત્પર્ય છે કે સમ્યક દર્શન આદિ ભાવ તો પહેલે ભાઈએ નહીં, આત્માના શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ તો પ્રગટ કરી નહીં. અરે કે છો કારણ પર લિંગ ધાર્યા થઈ જાવ બાળા, થઈ જાવ સાધુ, ધાર્યા હું જી આ સાવકાર પૈસા લાગશે. ઘરે મુકાયું છે એ દુનિયા તો બચારી સાધારણ માણસ છે કે રાજ દેખી ને જય નારાયણ કરે, એને ક્યાં ભાન છે દુનિયાને. દુનિયાને કઈ મારા પૈસા વાળા માણો જે ચાલતી રહેતા આપણા કરતા હતા, ગાય પંદી હાલે, પાણી ઉના પીવે, લોચ કરાવે, ભૂલી મનાવે છે ને, મોટા મોટો દોષ છે. ભૂલી નથી ને મુનિ મનાવે છે, આત્માના ભાન નથી. દેહની ક્રિયાનો કરનાર હું છું, જળનો કરતા હું છું, પુનપાપના પરિણામ વિકારી એ મારા કર્તવ્ય છે. આવી તો જેની દ્રષ્ટિ છે એ ચૈતન્ય હરીને બેઠો છે, એનું ભાન નથી લઈને બેઠો. આ ચોરાજીના અવતારમાં આનંદ સંસારમાં આજો જાય એમ કે છે. સમજાય? ભાવ તો પહેલે ભાઈએ નહીં, પીછું કારણ પર લિંગ ધાર્યા વૈરાગ થઈ ગયો. એવો ખોટો ભાવલો હું કે શમશાન વૈરાગ, શમશાન વૈરાગ માણો મરી ગયો ને એટલે થઈ ગયો. લોભે લાલચે એ લોભે લાલચે ઘણા એવા ઊંડાઈને બે ચાલો બાવા થઈ સાધુ થઈ ગયા. અરે પણ બાવા સાધુ કોને કહેવા ભાઈ, સ્વરૂપમાં સાધન પ્રગટ્યા વિના સાધુ થાય એ બધા રખડી મરે ચાર ગતિમાં એમ કે છે. સમજાણું કઈ સાચી અવધિ કહા એટલે એની મર્યાદા શું કે છે? જેને તો આત્મા શું ચીજ છે એની શ્રદ્ધા જ્ઞાન ને ઓળખાણ તો કરી પ્રગટ કરી નથી, એને વેશ ધારણ કર્યા એની મર્યાદા શું? કેવી શું કરશે શું છોડશે? પહેલી ભાવ શુદ્ધ કરી જો ભાઈ, પહેલા ભાવ શુદ્ધ કરી લિંગદારના યુગ કહે શુદ્ધ પાસે એમ શબ્દ છે. દયાનંદ વ્રતના પરિણામ એ તો અશુભ છે, શુભ છે, અશુદ્ધ છે, અશુભ શુભ અશુદ્ધ છે. શુદ્ધ ભાવ ધારણ કરે એમ કીધું, પહેલી ભાવ શુદ્ધ કરના પછી લિંગ ધારણ આવે અને સ્વરૂપની સ્થિરતા કરે. સમજાણું કઈ? આચાર્ય તો ખુલ્લું મૂકી દીધું ને ભાઈ, ઘરના ભેગદારી હોય તો આ થાય, ખોટા ભેગદારી હોય તો આ થાય, માર્ગ તો આ છે ભાઈ. પહેલી ભાવ શુદ્ધ કરી લિંગ ધારણા યુક્ત છે. આગે કહે ભાવ શુદ્ધિ વિના ગ્રસ્ત ચારા છોડે એ પ્રવૃત્તિ જ હોય. ભાવ શુદ્ધિ તો થઈ નથી, પુણ્યને પાપના ભાવ રહિત આત્મા એના ભાન તો પ્રિજ્યા નથી. અને ગ્રસ્તાચાર છોડે, ગ્રસ્તનો આચાર છોડી દે એ પ્રવૃત્તિ પછી આવી થાય પ્રવૃત્તિ કહે. જો જોડે વિવાહમ કિસી કર્મ વણી જજીવ ઘાતમ છ વચ્ચી નરયન પાવો કર્માણો લિંગી રૂપે. ગ્રસ્તને પરસ્પર વિવાહ જોડે, પોતે વિવાહ ન કર્યા તો પરને જોડાવે તો એનું હોળી થઈ શકે. આનો છોકરો હારો છે ને આ છોડી તમારે જોગ છે ને, હોળી થઈ તો એ નીતા જ થઈ ગઈ. આ ગ્રસ્ત છે એની પાસે 25-50 લાખ છે, છોકરો હારો છે ને તમારી છોકરી ઘર યોગ છે, હોળી તે હું કર્યું. આ તમારા ભગત છે ભાઈ, આવા નવા પાપી આવા કામ કરે કે ભેગ ધારીને કેવું થાય છે. હવે બધું થાય છે બરાબર. ગ્રસ્તની કે પરસ્પર વિવાહ જોડે સગ પણ કરાવે, એ ગત છે ત્યાં ઘણાનો ગત સગ પણ કરાવે. આનું પણ કહો
તમારા ઘરને જોગ છે કન્યા, અને મૂર્તિઓ એને જોગ છે, ફલાણો ને હોળી છે. એના ઘર છોડીને કિરણ પગમ બાંધ્યું તો આનું આ વેપારમાં આપે નહીં શું કહેવાય, હે આંકડા આંકડા મુખ્યતા મુંબઈ ભાવ આપે આવા ભાવ જાઓ કરજો એ મુંબઈ ફરક નહીં બતાવો બતાવો ખાનગી ઘટ બહુ આવે મારી પાસે. અરે પણ શું આ દુકાને કઈ આ તો દુકાને ધર્મ છે બાપા, શું કઈ દુકાને આવ્યો તમને ખબર નહીં. દુકાન ભૂલી ગયો કઈ? દુકાન ભૂલી ગયો બહુ આપે હે. અરે બહુ ક્યાં એક ઘણા વર્ષ પહેલાની વાત, ત્રી પાંત્રી વર્ષ પહેલાની વાત છે. એક પારસી હતો, દર્શન હતો દુકાન નહી થોડા દિવસ બંદુક ખાઈ મરી કઈ ગમે થયું છે ને કઈ એવો હટવાયો હોય છે કઈ જાણે મારા નો આશીર્વાદ મળે મરી ગયા બંદુક પાછી હતો રૂપાળો બહુ શરીર લખી અન્ન ખરચ ઘણા પહોંચી વળે નહીં બહાર આદરું નહીં નાક લાંબા હોય કોટ પાટલું પહેરવા હોય હરખા એના પ્રમાણે દીકરી દીકરીને પણ બધું આ જોવે શું કહેવાય તમારી ઇન્ડિપેન્ડન્ટ ઢીકનું ખર્ચ આજે ના ભાર ન મળે પહોંચી શકે નહીં મુંજાય થોડા દિવસ સાંભળ્યું હતું કે પારસી મરી ગયો બંદુક ખાઈ સત્પણ કરાવે કૃષિ કર્મ કરે ખેતી 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 કરો આ જમીન હોંગી છે તમારે મળી છે જાઓ ખોડામાં ખામી છે થોડું વધારે કરો અને મોંઘો થાય ખેતી વાહમાં ખેતી કરાવ કિસાન કા કાર્ય કરે વાણી જ કહીએ વેપાર વણી જ વિશ કા કાર્ય વેપાર કરે વેપાર સત્તા કરે અંદર માં ખાનગી પૈસા મૂકે ના મૂકે ને મસ્ત સમજાનું એવા કામ કરે ખોલે શું કરે જયારે કઈ અંદર માં હું જ પડી નહીં પણ ક્યાંક પછી ક્યાંક પ્રવૃત્તિ તો કરવી જોઈએ કે નહીં આ પ્રવૃત્તિ કરવા રોકાણું ભેગ કાઢી મૂકે વૈદું કરે છે જુઓ ને જીવઘાત વૈદ કર્મ કરે જંગલમાંથી લઈ આવે કનમૂળ એવા વેલા ને દવાઓ કરે હે જહાજમાંથી પોતે જાય લેવા એને ખબર ના ઊંચી ઊંચી છે કલ્યાણસિંહ કથમ બચાવે જો અત્યારે થઈ ગયા પક્ષકાર કલ્યાણસિંહમાં રજવણો માણસ હારે હોય તો બાંધે બધી મન લઈને લેવાની નથી જંગલમાં જાય હવે અત્યારે પીડા થઈ પેલા પોલક્રાફ્ટ થઈ એવું છે આ દવાઓ કરીને હું થયું તમારી તો દવા કરીને આમ પાસે જાય ભલે હાથમાં અરે એથી ધંધા કઈ સાધુ ના છે આ ભેખદારીઓના સમજાણું કઈ વૈદ કર્મ અર્થે જીવઘાત કરના લીલોતરી હરિકાય આ એક પાંદડામાં અસંખ જીવ એક કંદમૂળની કટકી હોય તો અનંત જીવ એવા જંગલમાં કાટ્યા કુવાડા કરીને એની કરે દવાઓ ઓકાળેના રસ કાઢે રસાયણ દુનિયા ભાઈ ગ્રસ્ત એવા હારે રસાને આપે બે પડી કા 500 આપે 1000 આપે તો હો 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 બહુ સારા રોગ મટી ગયો એમ જતી હતો એ ત્યાં વડવાનો કઈક દવા કરતો અથવા જીવરાધિકા કાર્યની કાર્ય કરે જીવકાતા કરે
સોળ લિંગ રૂપ કરી છે એસે કરતા પાછી નરકું પ્રાપ્ત હોય. નીચે નરક છે, નરક મોટી વેદના, થોડામાં થોડી 2000 વર્ષની સ્થિતિ થાય પહેલી નરક નીચે, બધી સ્થિતિ ન થાય. આ એવા બધું વસ્તુ છે, નીચે નરક છે. 10000 વર્ષની સ્થિતિ જાય થોડામાં થોડી, તો અનંતી વેદના છે. વિશી અનંતા કરડે એની જે વેદના, એથી અનંત ગુણ વેદના ત્યાં છે. એ ઠેકાણે અનુસ્વાસ ગયો છે જીવ. આત્માના ભાન વિના, સમ્યક જ્ઞાન વિના એને એવા અનંતા ભાવ કર્યા, અને જ્યાં સુધી નહીં કરે ત્યાં ન્યાન્યા થઈ જ બધો. ત્યારે ભલે બધો લાલ પીઓ દેખાય, મરીને બધા ન્યા જવાના, સમજાણું કઈ. નરકની પીડા ભગવાન કહે એની વેદી નરક સુધી લઈ ગયા. ગોસાઈ તો જુઓ ને, નરકમાં જાય મારા. એક ધારણ કરીને, આત્માનું જ્ઞાન કર્યું, શ્રદ્ધા કરીને, ઓળખાણ કરીને, અને આવા પાપ કામમાં પ્રવૃત્તિમાં દુનિયા તો હારા કે મહારાજ અમને ઠીક પણ ગોતી દીધું, સારું ઘર ગોતી દીધું, ફલમ કર્યું. હારા ક્યાં, ઘર તો હારું સારું છે. બપોરનું નવનીતભાઈ નો, નવનીતભાઈ નો ભાગ અમારો મોટો વાત છે. અત્યારે ઠીક, આટલા બધા બીજા સાધારણ છે ને બધા બપોરે. કે છે વૈદ કર્મ ગિરાદી કરે, ગ્રસ્તાચાર છોડી, શુભ ભાવ વિના લિંગી ભયા. શુભ ભાવના ઠેકાણા નહીં, કે છે શુદ્ધ તો કઈ નથી. લિંગી ભયા, યાચી ભાવ કી વાસના મીઠી નાય. ઓલી વાસના જે હતી રવાની, ભોગની, જીવાની, ઢીકણી, એ તો મટી નથી. વાસના મટી ને થઈ ગયા સાધું. હા હા, નાડ્યું ઝાલીને પકડ્યા સૌને. લિંગિકા રૂપ ધારી કરી બી કરને લગા, લિંગિકા રૂપ ધારી કરી ધારી કરી બી, ધારી કરી બી કરને લગા. આ વિવાહ ન કરે તો ગ્રસ્તને સગ પણ કરાવે, એને વિવાહ કરાવે. ખેતી વિનક વિવસા આપ કરે, ગ્રસ્તની કું કરાવે, પાપી ભયા સંતા નર્ગ જાય. હા હા હા, એસે ભેગ ધારને તો ગ્રસ્ત ગ્રસ્ત ઈ ભલા થા. આ કરતા તો ગ્રસ્તપણામાં રહેતો હોય, ભલે બહેલી છોકરા હોય, પણ શ્રદ્ધાને સમ્યક દર્શન પ્રગટ કરે તો એ ધર્મી છે, ગ્રસ્તાધર્મા. સમ્યક દર્શન, આત્માનું ભાન ઓળખણ રહે, અને ભલે ગ્રસ્તાશ્રમ હોય, પણ આવા ભાન વિના તારા લઈને બેઠો, કે છે આ કરતા તો ગ્રસ્તાશ્રમ હારો એમ કે છે. ગ્રસ્તી ભલા થા, પદવીકા પાપ તો ન લાગતા. પદવી નામ ધરાવી સાધુ ની નહીં, કામ કરવા હલકા. ઊંચ પદવીમાં નીચ પદવી કરી અને નામ ઊંધા ધરાવ્યા, સાધુ નથી ને સાધુ નામ ધરાવ્યા. હું તો ગ્રસ્ત ભાઈ, અમે સાધુ અમે તો ગ્રસ્ત નહીં, અમે તો પાપમાં પડ્યા. તમે ત્યાગી લે, એનો ઉપદેશ લાગુ ન પડે. મારા થઈ ગયા ઉપદેશ મોટા, એમ નહી. અહીં બધી અંબાજ લીધી છે, બધાની નારી જાડી છે. પ્રદ્વિકા પાતો ન પાતે એસા ભેગ ધારણા ઉચિત નાખી લેવું, એવો ભેદ ધારવો છે. શુદ્ધ ભાવ ધારણ કરવો એ રાજ્ય છે. વચન ગુરુદેવ.